હાલો મારા વાલા ખેડૂત ભાઈઓ, મિત્રો આપ જોઈ શકો છો કાલે જે અતિવૃષ્ટિનો વરસાદ આવ્યો તેના દબાહીના દ્રશ્યો જોઈ શકો છો. આ જુઓ કાકામાં લીમડો વહી ગયો પવનના કારણે અને આ પતરા ઉડાડી વાર્યા છે. મિત્રો ભયંકર પવન આવવાના કારણે આ બધે દ્રશ્યો સર્જાણા છે. આપ જોઈ શકો છો લીમડો છે, આ લીમડો હતો એ કપાઈ ગયો છે પવનના કારણે. અને શેઠ અહીંયા અડધો અહીંયા પીળો છે અને અડધો આવી ગયો છે આ ટાંકામાં. આ પાણીનો ટાંકો છે તેમાં પડ્યો છે આપ જોઈ શકો છો. આ પવન પણ જોઈ શકો છો, આ પવન આવવાના કારણે આ બાવળ પણ ઊંધો પડી ગયો. જો મિત્રો આવા તો અનેક બાવળને અને એમ કે બાવળ છે લીમડા છે તેનું કસર કાણ કાઢી નાખ્યો છે. આપ જોઈ શકો છો જ્યાં ત્યાં લીમડા પડ્યા હતા તે અનેક જગ્યાએ તોડી નાખ્યા છે. હવે મિત્રો જે મારા ચણાની ખેતીમાં જે વાવેતર કર્યું હતું તેમાં લીમડા પડ્યા છે તેનો પણ હું તમને આ આગળ વિડીયોમાં જણાવીશ. ઓ માય ગોડ, મિત્રો આ મારા મીટરની કુંડી ઊંધી પડી ગઈ. આપ જોઈ શકો છો અમારા મીટરની કુંડી ઊંધી પડી ગઈ. આ અહીંયા લીમડો પીળ્યો હોય નીચે જોઈ શકો છો. અને આ મીટરની કુંડી હાલ જો શેડા બેડા નોખા થઈ ગયા છે અને આખી ઊંધી પીળી. ઓ માય ગોડ, મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આ જે મેં જીરું વાવ્યું હતું તેમાં લીમડા કેમ ઉથલ પાથલ પડ્યા છે ને. જો અહીંયા લીમડો અસલ હતો એની ડાળ ભાંગી ગઈ છે પણ જોઈ શકો છો આપ. તો મિત્રો આ મને એવું લાગે છે કે કેવડી ઝડપે આનો પવન આવ્યો હોય છે. મને એમ છે કમસે કમ 300-400 કિલોમીટરની ઝડપે પવન આવ્યો હોય છે. આપ જોઈ શકો છો મિત્રો લીમડા ઘણા ઘણા લીમડાનો નુકસાન થયું છે વધારે. તો જે મિત્રોને આ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમલેશ કુમારખાણીયા, કુમારખાણીયા કમલેશ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અહીંયા પણ જોઈ શકો છો આપ જે ડાળી હતી એ ડાળે ડાળી નોખી કરીને આપ જોઈ શકો છો અહીંયા અત્યારે પડી છે હાલ. આ સીણા હતા એ અમારું ચીણાવાળું. થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ આભાર તમારો. બાય બાય.